नमस्कार, केटीवी न्यूज गुजराती में आपनो स्वागत छे। समाचार सेंट्रल ની સાથે હું શુલવલી બુલેટિન ની શરૂઆત કરીશું મહત્વના સમાચારોની સાથે। તો આગામી 5 દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે સાથે જ સૌરાષ્ટ્રમાંથી ભારે વરસાદની શક્યતાઓ આપવામાં આવી છે, ત્યારે માછીમારોને દરિયો ન ખેડવાની પણ ચેતવણી આપી દેવામાં આવી છે। ગુજરાતમાં આગામી 5 દિવસે ફરી એકવાર વરસાદ જોર પકડ્યું રહેશે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આવશ્યકતાઓ છે, ત્યારે ભારે વરસાદ પડી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ જણાવવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડવાની પણ શક્યતા છે। આ સાથે જ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદની એક સિસ્ટમ સક્રિય બની છે અને મોન્સૂન એક્ટિવિટીને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેથી માછીમારોને 8 અને 9 ઓગસ્ટે દરિયો ન ખેડવાની પણ ચેતવણી આપી દેવામાં આવી છે। તો આજ મામલે સંવાદદાતા રવિ રાઠોડ અમારી સાથે જોડાઈ ગયા છે। જી રવિ, જે રીતે જોઈ શકાય છે કે આવનારા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, શું છે વધુ વિગત? જૂન મહિનામાં સરેરાશ વરસાદમાં ખૂબ જ ઘટ હતી, પરંતુ જિલ્લામાં તે સમયે વરસાદ ન ખાબકતા લોકો હેરાન અને વિશેષ તો ખેડૂતો હેરાન પરેશાન થયા હતા। પરંતુ જુલાઈ મહિનાની શરૂઆતથી જે રીતે મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો છે તેને લઈને હવે ઠેર ઠેર અને હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખેડૂતો આભાર સમગ્ર માહિતી બદલ। તો આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી વચ્ચે 48 કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। ત્યારે ફરી એકવાર વરસાદ પડવાની આગાહી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં તો ભારેથી અતિ ભારે સાથે જ સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે। આ સાથે જ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। વરસાદની એક સિસ્ટમ સક્રિય બની છે અને મોન્સૂન એક્ટિવિટીને કારણે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, તેથી માછીમારોને 8 અને 9 ઓગસ્ટે દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે।